तो सुरेन्द्रनगर जिल्लामां हवे खेडूतो ऑर्गेनिक खेती करी सारो उत्पादन मेळवी रह्या छे अने सारी आवक रळी रह्या छे। खेडूतो परंपरागत खेतीने बदले खारेकनुं वावेतर करी रह्या छे। मूळी तालुकाना सडला गामना प्रगतिशील खेडूते खारेकनी प्राकृतिक खेती करी वर्षे 50 टन जेटली खारेकनुं उत्पादन कर्युं छे। प्राकृतिक खेतीथी 15 लाख रूपियानी कमाणी करी अन्य खेडूतोने पण नवी राह चूंधी छे। દેશના ખેડૂતની આવકમાં વધારો થાય તે માટે સરકાર અનેક પ્રયાસ કરી રહી છે। સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। સરકાર દ્વારા ખેતીના નિષ્ણાતો દ્વારા શિબિર તેમજ કૃષિ મેળાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે, જેમાં ખેડૂતોને ખેતી વિશે માહિતી તેમજ સરકારની યોજના અને તેમાં મળતી સબસિડી વિશે માહિતી આપવામાં આવે છે। ત્યારે હવે ખેડૂતો પણ પોતે કંઈક નવું કરવા માટે આગળ આવી રહ્યા છે। જીવામૃત એટલે ગાયનું ગોબર અને ગૌમૂત્ર આધારિત ખેતી પ્રથમવાર કરીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવીને ઇઝરાયલ ટીશ્યુ ખારેકનું પોતાના ખેતરમાં વાવેતર કર્યું છે। સુરેન્દ્રનગરના હરિકૃષ્ણ પટેલે પોતાના સડલાના ફાર્મમાં ખારેકનું વાવેતર કર્યું છે। મારું શ્રી ગોપીનાથ પ્રાકૃતિક ફાર્મ સડલા, એમાં મારો મુખ્ય પાક ખારેક છે। અત્યારે મેં ટીસ્યુ કલ્ચર 1200 રૂપા વાવેલા છે અને બીજા દેશીના છે 125 રૂપા છે। વૈશાલ મારે 50 ટન આસપાસ આવ્યું હતું અને ધીરે ધીરે હવે આવતું જાય છે। મારે ત્યાં લોકલ 80 થી 120 રૂપિયામાં જાય છે અને આમ જનરલી સારી આગળ જ્યારે વરસાદનું વાતાવરણ થઈ જાય ત્યારે ખારેકના ભાવ ઘટી જાય છે। આશરે 17-18 લાખ રૂપિયાનું ઉત્પાદન થાય છે। ખેતી હું પહેલા ફેક્ટરી ચલાવું છું સર, સબમર્સિબલ કંપની, અને પછી ગોપીનાથ પેપર, પછી આ છોકરાઓ મારા આવી ગયા, બધા આવી ગયા પછી હું આવું નવરો થઈ ગયો અને એસીમાં બેસ્યો નથી। આપણને એમ લાગ્યું આ ડાયાબિટીસને બીપી થઈ જાય, એના કરતાં મારા બાપ દાદાની જૂની ખેતી પડી હતી એ કરી અને જૂની ખારેક વાવેલી હતી એ લઈને ટ્રાય કરી। અમારે ત્યાં પાણી રહ્યું 4000 TDS નું છે એટલે 3500 થી 4000 TDS માં ખારેક થઈ શકે છે અને ત્યાર પછી ખારેક નું ઉત્પાદન જોતા પછી અમે આવી ટીસ્યુ કલ્ચર નાખ્યું। 2016 માં ટીસ્યુ કલ્ચર નાખ્યું શરૂઆતમાં, હું 2015 પછી ખેતીમાં આવ્યો। મારું માનવું એવું છે કે ખેડૂતને 40% આસપાસ ભાગાય તો હોવું જોઈએ અને બીજું ખેતી હોવી જોઈએ। તો જે વરસ ખરાબ આવે કે વરસાદ ન થાય એવું થાય ત્યારે ભાગાયતની અંદરથી તો આપણને ઉત્પાદન મળી જ રહે છે। એ સિવાય ખેતીનું ઉત્પાદન બે ખારેકના વચ્ચેના અંતરમાં અમે 66 કિલો ઘઉં બાજરી આવું બધું વાવી છે, મગફળી વાવી, એ બધું વાવી શકાય છે। સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરો તો દિવસે દિવસે ખેડૂતો ચીલા ચાલો ખેતી છોડી અને હાઈટેક બાગાયતી ખેતી અપનાવતા થયા છે, એમાં મુખ્યત્વે વાત કરો તો ટીશ્યુ કલ્ચર ખારેક। ટીશ્યુ કલ્ચર ખારેકની વાત કરો તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 140 હેક્ટર આજુબાજુ વાવેતર થઈ રહ્યું છે અને દિવસે દિવસે એનો વ્યાપ વધી રહ્યો છે અને આપણા વિસ્તારમાં એ અનુકૂળ પાક છે। ટીશ્યુ કલ્ચર ખારેકમાં ઇઝરાયલી રોપો આવે છે અને એની અંદર 3500 આજુબાજુની કિંમત હોય છે અને એનું 1250 રૂપિયાની સહાય મળે છે અને 1 હેક્ટરની મર્યાદામાં લાભાર્થીને 1,68,000ની મર્યાદામાં સહાય મળે છે। મુખ્યત્વે વાત કરું તો હાલ રાજ્યપાલ અને માન્ય સરકારશ્રીનો પણ ખાસ આગ્રહ છે કે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીએ, તો આપણા જિલ્લાની અંદર પણ ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી અપનાવતા થયા છે, ઝેરમુક્ત અને કેમિકલના ઉપયોગ વગર, જેથી આપણે સારું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળે અને લોકોના આહારમાં અને તંદુરસ્તીમાંનો ફાયદો થાય। ખારેકની વાત કરું તો ખારેકની અંદર સારા એવા ન્યુટ્રિટિવ ગુણો છે જેના થકી તંદુરસ્તી પણ મેળવી શકાય છે, સાથે સાથે અને આપણું તંદુરસ્તી દ્વારા આપણે જીવનધોરણ પણ બદલી શકાય છે। ખેડૂતોમાં બાગાયતનો વ્યાપ વધી રહ્યો છે અને ખેડૂતો હાઈટેક ખેતી અપનાવતા થયા છે અને બાગાયત દ્વારા એનું સહાયનું ધોરણ પણ આપવામાં આવે છે। મુખ્યત્વે ખેડૂતોને મે મહિનાની માંડી અને જૂન જુલાઈ સુધી એનું ઉત્પાદન મળે છે, જેથી એને કેરીની સિઝન મુખ્યત્વે પતવા આવી હોય છે એટલે નવું ફળ હોતું નથી એટલે ખારેકના સારા બજાર ભાવ મળે છે અને ચોમાસા દરમિયાન પણ એનું બજાર ભાવ સારો રહે છે। એના બાદમાં વાત કરું તો મુખ્યત્વે બાગાયતમાં ફળપાક, શાકભાજી અને ફૂલોની ખેતી કરતા ખેડૂતો માટે 40% થી માંડીને 50% થી માંડીને 75% સુધીની સહાય મળે છે, તેમજ ફાર્મ મિકેનાઇઝેશન પણ છે અને મૂલ્યવર્ધન, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ એવા ઘણા બધા કમ્પોનન્ટ છે જેમાં આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ એની અરજી અહીં બાગાયત ખાતા દ્વારામાં જમા કરાવ્યા પછી મંજૂરી મળ્યા પછી સહાયનું મળે છે।
सुरेन्द्रनगर जिला में बात करो तो गोपीनाथ फार्म द्वारा प्राकृतिक खेती द्वारा सारी गुणवत्तायुक्त टिश्यू कल्चर खारक उत्पादन मेळ्यु छे अने सारा बजार भाव मळे छे। अने टिश्यू कल्चर खारक की बात करो तो गोपीनाथ फार्म में जे टिश्यू कल्चर रोपा छे तो दरेकनी सरखी गुणवत्ता छे। ने आ रोपानी खासियत एवी छे कि दरेक रोपा उपर सरखी गुणवत्ता अने सारो सरखो टेस्ट जोवा मळे छे। आम जोवा जोईए तो जनरली अमने टिश्यू कल्चर खारेकना जे गोपीनाथ फार्म में जे लोको वावेतर करे छे एमां बीजा लोकोने रोजीरोटी पण मळे छे अने जीवन धोरण पण ऊंचो आवे छे अने घणा बधा एवा खेती कार्य छे जेमां लोकोने रोजगारी पण मळे छे। वर्ष 2016 થી 1200 જેટલા છોડનું વાવેતર કરવામાં આવ્યું છે જે છોડની કિંમત 3200 રૂપિયા આસપાસ થાય છે જેમાં એક છોડ દીઠ 1250 રૂપિયા સરકારની સબસિડી મળી હતી જે રાષ્ટ્રીય કૃષિ યોજના થકી બાગાયત ખાતા તરફથી સહાય મળેલી છે। ગત વર્ષે 50 ટન ઉત્પાદન થયું હતું। હાલમાં ખારેકનું ઉત્પાદન સારું મળી રહે છે। એક ઝાડ ઉપર લગભગ 40 થી 50 કિલો જેટલું ઉત્પાદન આવે છે જેની અંદર ક્વોલિટી પણ સારી છે જેના હિસાબે ભાવ પણ સારા મળી રહ્યા છે જે બજાર ભાવ કરતા કિલો દીઠ 10 થી 15 રૂપિયા વધુ આવે છે અને 80 થી 120 રૂપિયા ભાવ મળે છે। હાલ આ ખેડૂતના ફાર્મ હાઉસ પર ખારેક લેવા માટે વેપારીઓ આવે છે અને સારી આવક મેળવી શકે છે જ્યારે ગ્રાહક પણ આવીને સારી વસ્તુ લઈ જાય છે। મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર, બુલેટિન।